વાવાઝોડાની અસરને કારણે માત્ર ધરતીપુત્રો જ નહીં સાગર ખેડુ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. દરિયામાં માછલીઓનો પૂરતો જથ્થો ન મળતા પોરબંદરના દરિયા કિનારે માછીમારી કરતી બોટોનો ખડકલો જોવા મળી રહ્યો છે, કારણ કે માછીમારી કરવી હાલ પોસાય તેમ નથી. આ દ્રશ્યો પોરબંદરના દરિયા કિનારાના છે, જ્યાં છેલ્લા કેટલાય મહિનાઓથી હજારો ફિશિંગ બોટ આ જ રીતે કિનારા પર લાંગરેલી છે. કારણ કે માછીમારોને માછલીઓ શોધવામાં અને પકડવામાં જેટલું ખર્ચ થાય એટલું વળતર નથી મળતું. પોરબંદર જિલ્લાનો ખેતી પછીનો સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ એટલે માછીમારી. ત્યાં સુધી કે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તો માછીમારી મુખ્ય વ્યવસાય છે. જિલ્લામાં આવી 5,000 બોટમાંથી અંદાજે 2,500 બોટ કિનારે જ પડી છે. એક બોટ માછલી પકડવા માટે મધદરિયે જાય તો 15 દિવસ લાગે. તેમાં ડીઝલનો ખર્ચ, ખલાસી અને ટંડેલના પગાર સહિત એક ટ્રીપનો ખર્ચ અંદાજે 3.5 લાખ થાય, જેની સામે માત્ર 1.5-2 લાખની માછલી પકડાય છે. એવામાં બોટ માલિકોને ખોટ સહન કરવાનો વારો આવી રહ્યો છે. ડીપસીમાં અમારે 15 દિવસ થાય તો અમને 3 લાખનો ખર્ચો લાગે છે અને 1.5 લાખ રૂપિયાનો કે 1 લાખ રૂપિયાનો માલ આવે છે. અને જે અમારો ખર્ચો છે એ અમને નથી વળતર મળતું, એટલે અમારે અત્યારે બોટ બંધ કરી દેવાની આવી ગઈ છે. ખેડૂતોને જે વળતર મળે છે એ અમને સાગર ખેડૂતોને કેમ નથી આપતા? માછીમારીના વ્યવસાયમાં ખોટનું બીજું એક કારણ કોરોના પણ છે. કારણ કે ચાઇના સહિત વિશ્વભરના બજારોમાં પોરબંદરથી જે માછલીઓ એક્સપોર્ટ થતી હતી તે હાલ સદંતર બંધ છે. વિશ્વભરમાં થયેલી લોકડાઉનની અસર અહીં પણ વર્તાઈ રહી છે. ત્રીજો મહિનો એમને સરેરાજ ગયો, પણ માલ જે આવવાનો હોય એ આવતો નથી. મોટું આવે પાછું મોકલે તો એને 3.5-4 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. બીજું ક્યાંયથી માલ જાય છે ચાઇના, ત્યાં 10% જ માલ ચાઇનાવાળા લે છે, બાકીનો અહીંયા દુબઈમાં કે બીજા બંદરોમાં પડ્યો રહે માલ બધાનો. એટલે અહીંયા ભાવો એ નથી મળતા બરાબર, પૂરી કેચ નથી મળતી, તો બોટવાળા પછી બંધ જ કરી દઈ ને, એને પસાવવું જોઈએ ને. અગાઉ ગયા વર્ષે વાયુ વાવાઝોડા ઉપરાંત ત્યારબાદ 2-3 વાવાઝોડાની અરબ સાગરમાં જોવા મળેલી અસરના કારણે મોટા ભાગે માછીમારી બંધ રહી હતી. હાલ માછીમારીમાં પણ આવેલી આ મંદી સમયે સાગર ખેડૂત સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કોઈ આર્થિક પેકેજ જાહેર કરાય. પ્રતિક શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. આજે દેશ અને દુનિયા ટેકનોલોજીના માધ્યમથી વિકાસની હરણફાળ ભરી રહ્યા છે, ત્યારે બોડેલી તાલુકાનું એક એવું ગામ છે કે જે ટેકનોલોજીના અભાવે આપદા વેઠી રહ્યું છે. સરકાર ભલે ટેકનોલોજીની વાત કરતી હોય, પરંતુ બોડેલી તાલુકાના ભોરદા ગામના ખેડૂતો અને ગ્રામજનો ઓનલાઈન ટેકનોલોજીના અભાવે વલખા મારી રહ્યા છે. ગામના લોકોને પંચાયતમાંથી ઓનલાઈન દાખલા નથી મળતા. જન્મ મરણના દાખલા હોય કે પછી ખેડૂતો માટે 7-12-8-અ નો ઉતારો, કોઈ જ કામ નથી થઈ રહ્યું. ગામમાં પંચાયત તો આવેલી છે, પરંતુ પંચાયતમાં ઓનલાઈનની વ્યવસ્થા જ નથી. 7-12-8ની નકલો નીકળતી નથી, અને 20 પ્રકારના જે દાખલા સરકાર દ્વારા કહેવામાં આવેલા છે એ કોઈ પણ પ્રકારનો દાખલો નીકળતો નથી. કોમ્પ્યુટર બી મારા ગ્રામ પંચાયતમાં છે નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોમ્પ્યુટર આપવામાં આવતું નહીં. સિસાઈમાં વેચવા માટે અમારે 7-12 અને 8-8ના જે નકલ જોઈએ એ અમારે મળતી નથી, એટલે અમારે ખેડૂતોને ખાનગી વેપારીઓ જોડે વેચવો પડે છે. 2006 સુધી લોકોને હાથથી દાખલા લખીને આપવામાં આવતા, પરંતુ 2018માં પંચાયતનું દફતર બોડેલી ખાતે તાલુકા પંચાયતની કચેરીએ જતું રહ્યું. ત્યારથી ન તો હાથથી લખેલા દાખલા મળે છે, ન ઓનલાઈન. ખેડૂત પોતાનો પાક સીસીઆઈમાં વેચવા જાય તો તેમની પાસે પંચાયતનો દાખલો મંગાય છે, જે ન હોવાના કારણે ખેડૂતોએ પોતાની ઉપજ વેપારીઓને સસ્તા ભાવે વેચી દેવી પડે છે. એસી ચેમ્બરમાં બેસતા નેતાઓ અને અધિકારીઓ પણ આ ગામની વાત સાંભળવા તૈયાર નથી. 31/5/2006માં સર્વે નંબરો બદલાઈ ગયા, ક્ષેત્ર પર બદલાઈ ગયા. 2017 સુધી બદલાયેલા ક્ષેત્ર પર બદલાયેલા સર્વે નંબર હસ્તલિખિત રેકર્ડથી ચાલ્યું, ત્યારે અમને કોઈ તકલીફ નહીં. તલાટી અહીંયા નકલ આપી દે, અમારું કામ બધું થઈ જાય, વારસા થઈ જાય, બધું થાય. જાન્યુઆરી 2018માં સરકારે ઓનલાઈન દફતર કરવા માટે સેવા સદનમાં જમા કરાવી દીધું, ત્યારથી અમારા માટે આફતના ડુંગર તૂટી પડ્યા.